નમસ્કાર. 13 જુલાઈ શિવ પંડ્યાની પુણ્યતિથિ. કલા શિક્ષણ લીધા વગર શ્રેષ્ઠ કક્ષાના ચિત્રકાર શિવ પંડ્યાનો જન્મ ઈસવીસન 1928માં ખેડા જિલ્લાના વસો ગામમાં થયો હતો. નડિયાદમાં શિક્ષણ લીધા પછી ગુજરાતના કલાગુરુ રવિશંકર રાવળ પાસે ચિત્રકળા શીખ્યા અને કાર્ટૂનો પર પણ હાથ જમાવવા લાગ્યા. શ્રી પંડ્યા ચિત્રલેખા, વંદે માતરમ, રમકડું વગેરે સામયિકોમાં ચિત્રો આપવા લાગ્યા. રમકડું બાળ સામયિકમાં તેમની ચિત્ર વાર્તા ચિંચુ કાકા ખૂબ લોકપ્રિય થઈ હતી. પછી અમદાવાદ આવીને સંદેશ, ગુજરાત સમાચાર તેમજ જનસત્તા દૈનિકમાં કાર્ટૂનિસ્ટ તરીકે કાર્ય કરતા હતા. ગુજરાતના કેટલાક સાહિત્યકારોના ઠઠ્ઠા ચિત્રો પણ બનાવ્યા હતા. પ્રસંગ ચિત્રો, મુખપૃષ્ઠ અને કાર્ટૂન એ ત્રિવિધ દિશામાં એમની પીછીનું લાવણ્ય નિખરી ઉઠતું. તેમણે સુંદર કાવ્યનું પણ સર્જન કર્યું હતું, જે એક કાવ્ય સંગ્રહ રૂપે પ્રગટ થયો હતો. તેમના કાવ્યો કલ્પનાસભર છે. કાવ્યો એવી શ્રેષ્ઠ કોટીના છે કે શિવ પંડ્યાને ચિત્રકાર કવિ એમ સંબોધવા પડે. તેઓ પેઇન્ટિંગ પણ એવી જ કુશળતાથી કરી શકતા. તેમનો કંઠ મધુર હતો. લોકગીતો ગાવાની તેમની સારી ફાવટ હતી. શિવભાઈ કહેતા, પીછીને છેડે એક પતંગિયું બેઠું હોય છે. ક્ષણે ક્ષણના એ રંગ પકડે છે અને ક્ષણ વીતી જતા એ ઓચિંતું જ ઉડી જાય છે. એમનો દિવ્યાત્મા પણ એમ જ ઓચિંતા ઉડી ગયો. તારીખ 13 જુલાઈ 1978 ના રોજ એમની પીછીના રંગ જાણે કે ઝાંખા પડી ગયા.